विद्यार्थी मित्रों हूँ अनिल भरवाड़ धोरण 12 ना एसपीसीसी ना बीजा भाग ना पहलू प्रकरण शेर बार पाड़वाना बीजा लेक्चर में आप सर्व लोगोनो हार्दिक स्वागत करू छू। बेटा आपणे भणी रह्या छे एसपीसीसी। वर्तमान में कोरोना नामनी महामारी ना संदर्भ में घरे रही अने आपणे ज्यारे अभ्यास करवानो छे डिजिटल माध्यम थी तो अमारा द्वारा एवो प्रयत्न थई रह्यो छे कि तमने झीणी झीणी बाबतो पण अत्यारे एवुं क्लियर करी नाखीए जेथी करीने 15 ऑगस्ट पछी आपणे स्कूलमां मळीए तो आ जे डिजिटलमां आपणे जे भण्या छे ए फरी पाछुं भणवा माटे आपणे समय बगाडवो पड़े नहीं। तो अगाउना लेक्चरनी वात करीए, आनी पहेला लेक्चरमां आपणे वात करी हती शेर अरजीनी विधि। तो शेर अरजीनी विधिना केटला मुद्दा हता बेटा? तो के चार मुद्दा हता। एक, बैंकमां खातुं खोलावुं। बे, शेर अरजीओ मेळवी। त्रण, शेर अरजीओनुं वर्गीकरण। अने चार, शेर वेचणी अने वेचणी पत्रक। आની આપણે વિગતવાર ચર્ચા કરી નાખી। તો સમગ્ર ભરણાની પ્રક્રિયાને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો કે બે ભાગમાં વહેંચ્યું હતું, બે વિધિ। એક શેર અરજીની વિધિ, બીજું શેર વેચણીની વિધિ। તો શેર અરજીની વિધિમાં કેટલા મુદ્દા હતા? તો કે ચાર જ મુદ્દા હતા। તો શેર વેચણીની વિધિ આજે આપણે ભણવાનું છે, એમાં ટોટલ 8 મુદ્દા છે। આજનો આપણો ટોપિક છે શેર વેચણીની વિધિ, શેર વેચણી અંગેની વિધિ। એમાં કેટલા મુદ્દા છે? 8 મુદ્દા છે। બહુ મુદ્દા, એક એક મુદ્દો સમજવાનો છે, બહુ ધ્યાનથી સમજવાનું છે। પહેલા તો આપણે જોઈએ શેર વેચણી કોને કહેવાય। કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વેચણી। પહેલા કંપનીએ શું બહાર પાડ્યા? તો કે શેર બહાર પાડ્યા, એના કંપનીએ શેર બહાર પાડ્યા, ક્લિયર। એટલે લોકોએ શું કરી? અરજી કરી। અરજી કર્યા એટલે એના શેરની ફાળવણી થઈ, ફાળવણી થઈ એટલે ડીમેટ ખાતામાં શેર જમા થયા, ડીમેટ ખાતામાં શેર જમા થયા, એને જ શેર વેચણી કહેવાય। અર્થ યાદ રાખવાનો છે, કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં। કોના દ્વારા? કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં કોના તરફથી? જાહેર પ્રજા તરફથી। શું આવી હતી? તો કે શેર અરજી આવે, મળેલ અરજીઓની શું કરવી? તો કે ફાળવણી કરવી, અને કોના? તો કે અરજદારના, કયા ખાતામાં? ડીમેટ ખાતામાં। શું? તો કે શેર શું કરાવવા? તો કે જમા કરાવવા, એટલે જ શેર વેચણી, ક્લિયર। રિપીટ કરો, ચાલો સાથે બોલજો। કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી। ફરીથી, કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેર વહેંચણી। ચાલો રિપીટ કરો, કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા। ફરીથી, શેર વેચણી એટલે કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે શેરની વેચણી, ક્લિયર। ચાલો ટેલી કરી લ્યો, હું આશા રાખીશ કે તમને યાદ રહી ગઈ હશે, બરોબર। શેર વેચણીના વિધિના તબક્કા કેટલા છે? તો કે 8 તબક્કા છે। કેટલા તબક્કા છે? 8। તો પહેલા બે જોઈએ, આસબા, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ, આ આપણે અરજીની વિધિના પહેલા મુદ્દામાં ભણી ગયા। આસબા માન્ય બેંક દ્વારા શેર અરજીની રકમ અરજદારના ખાતામાં શું કરવી? તો કે બ્લોક કરવી। સૌથી પહેલાં તો જે લોકોએ શેર ખરીદવા માટે અરજી કરી છે તો એના ખાતામાં અરજીની રકમ શું કરી દેવી? તો કે બ્લોક કરવી। તો સૌથી પહેલાં અરજીની રકમ બ્લોક કરવી, આવેલ અરજી જાહેરભણા માટે નિમણૂક થયેલા સિન્ડિકેટ મેમ્બરને સોંપવી। શું કીધું? સૌથી પહેલાં અરજદારના બેંક ખાતામાં નાણાં શું કર્યા? બ્લોક કર્યા। જેટલા જેટલા લોકોએ અરજી કરી છે એ બધી જ અરજી કોને સોંપી? સિન્ડિકેટ મેમ્બર। સિન્ડિકેટ મેમ્બર એ ભરણાનું કામ કરવા માટે શેર બજારમાં અધિકૃત થયેલો વ્યક્તિ છે, ક્લિયર। સિન્ડિકેટ મેમ્બર, સિન્ડિકેટ મેમ્બર એટલે શેર બજારમાં અધિકૃત થયેલો વ્યક્તિ, શેર બજારનો વ્યક્તિ છે, એને આપણે અરજી આપી દીધી। ચાલો સૌથી પહેલા મુદ્દામાં બે વસ્તુ યાદ રાખો, એક,
નાણાં બ્લોક કર્યા અને અરજી બધી કોને આપી દીધી? સિન્ડિકેટ મેમ્બરને. તો હવે કામ કોનું શરૂ થાય? તો કે સિન્ડિકેટ મેમ્બરનું. કામ કોનું શરૂ થયું? સિન્ડિકેટ મેમ્બરનું. તો બીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર યાદ રાખો. પહેલા મુદ્દામાં અરજીની રકમ બ્લોક કરી અને અરજી સિન્ડિકેટ મેમ્બરને સોંપી. બીજા મુદ્દામાં કામ કોનું આવ્યું? સિન્ડિકેટ મેમ્બરનું. તો જો આવેલ અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ, શેરની સંખ્યા, એની કિંમત, એની અરજી, એનો ફોર્મ નંબર, ડિપોઝિટ પાર્ટિસિપેટ નંબર, ડિમેટ ખાતા નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય શેર બજારમાં ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. પહેલા મુદ્દામાં શું કીધું? કે પહેલા અરજદારના ખાતામાં નાણાં બ્લોક કર્યા, અરજી સિન્ડિકેટ મેમ્બરને આપી દીધી, એટલે હવે કામ કોણ કરે? તો કે સિન્ડિકેટ મેમ્બર. તો એ અરજદારની અરજીમાં જેટલી જેટલી વિગત ભરેલી છે એ બધી વિગત શેર બજારમાં કોણ ભરશે? ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં. ઓનલાઈન જ પ્રોસેસ છે તો એ બધી માહિતી કોણ મૂકશે? તો કે સિન્ડિકેટ મેમ્બર મૂકશે. કયા મુદ્દા મુજબ? તો બીજા મુદ્દા મુજબ. ક્લિયર? ચાલો, પહેલા મુદ્દામાં નાણાં બ્લોક કર્યા, અરજી સિન્ડિકેટ મેમ્બરને આપી, બીજા મુદ્દા મુજબ સિન્ડિકેટ મેમ્બરે માહિતી શેર બજારમાં ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરી, ત્રીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરનાર રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે અને અરજીની વિગત માન્ય શેર બજારને મોકલવામાં આવે છે. તો બીજા ત્રીજા મુદ્દામાં કામ કોનું છે? સિન્ડિકેટ મેમ્બરનું જ છે. ફરીથી, પહેલા મુદ્દામાં નાણાં શું કર્યા હતા? બ્લોક. અરજી કોને આપી દીધી? સિન્ડિકેટ મેમ્બરે. બીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બરે ઈ અરજી ક્યાં ભરી? તો કે ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં. ત્રીજા મુદ્દા મુજબ સિન્ડિકેટ મેમ્બર બધી અરજી કોને આપી દેશે? ભરનાર રજિસ્ટ્રારને અને માન્ય શેર બજારને પણ મોકલે છે. તો હવે કામ કોનું શરૂ થયું? શેર બજારનું કામ શરૂ થયું. જો બધી અરજી કોને આપી દીધી? ભરણા રજિસ્ટ્રારને. તો હવે કામ કોનું શરૂ થાય? ચોથા મુદ્દામાં ભરણા રજિસ્ટ્રારનું. ફરીથી, પહેલા મુદ્દામાં નાણાં બ્લોક કર્યા, બીજા મુદ્દામાં સિન્ડિકેટ અને સિન્ડિકેટ મેમ્બરને આપી દીધી, બીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બરે માહિતી ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરી, ત્રીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બરે એ બધી જ અરજીઓ જે છે એ ભરણા રજિસ્ટ્રારને આપી દીધી. તો હવે કામ કોનું શરૂ થયું? ભરણા રજિસ્ટ્રારનું. ચોથો મુદ્દો જો ભરણાના રજિસ્ટ્રાર આપેલ અરજીઓનો રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણકારો, ઊંચું નેટવર્ક ધરાવતા રોકાણકારો, વિદેશી રોકાણકારો, કંપનીના કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકારો વગેરે વર્ગમાં વહેંચી તેનું સંપૂર્ણ વિગત સાથેનું પત્રક તૈયાર કરે છે. તો અરજીનું વર્ગીકરણ તો હતું જ તે, આપણે શેર અરજીનું વર્ગીકરણ તો એ કોણે કર્યું? ભરણા રજિસ્ટ્રારે કરી નાખ્યું. છૂટક રોકાણકારો કેટલા છે, વિદેશી રોકાણકારો કેટલા છે, સંસ્થાકીય કેટલા છે, બિન સંસ્થાકીય કેટલા છે, કર્મચારીઓ કેટલા રોકાણકારો છે. ફરીથી, પહેલા મુદ્દામાં જે લોકોએ અરજી કરી છે એના નાણાં બ્લોક કરવા અને આવેલ અરજી સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. બીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર એ બધી જ માહિતી ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. ત્રીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર એ બધી જ માહિતી ભરણા રજિસ્ટ્રારને આપશે. ચોથા મુદ્દામાં ભરણા રજિસ્ટ્રાર આવેલ અરજીનું વર્ગીકરણ કરશે. ક્લિયર? ચાલો, વર્ગીકરણ થઈ ગયું. પાંચમા મુદ્દામાં ભરણાનો રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર અને કંપનીના સેક્રેટરી આ બધા ભેગા મળશે. એક ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર અને કંપનીના સેક્રેટરી અને કંપનીના સંચાલક મંડળ આ બધા સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે કે કોને કેટલા શેર આપવા. છૂટક રોકાણકારને કેટલા આપવા, સંસ્થાકીયનો કેટલા આપવા, બિન સંસ્થાકીયનો કેટલા આપવા, કર્મચારીઓને કેટલા શેર આપવા, આ બધું નક્કી કોણ કરે? ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, સેક્રેટરી અને સંચાલક મંડળ આ બધાએ ભેગા મળીને પાંચમા મુદ્દામાં કોને કેટલા શેર આપવા એ નક્કી કરે છે. પહેલા મુદ્દામાં નાણાં બ્લોક કર્યા, અરજી સિન્ડિકેટ મેમ્બરને આપી, બીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બરે દરેક અરજી ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે, ત્રીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર એ બધી જ અરજી ભરણા રજિસ્ટ્રારને આપશે, ચોથા મુદ્દા મુજબ ભરણા રજિસ્ટ્રાર એનું વર્ગીકરણ કરશે. હવે કોને કેટલા શેર આપવા એ માટે લીડ મેનેજર, ભરણા રજિસ્ટ્રાર, સિન્ડિકેટ મેમ્બર, સેક્રેટરી અને કંપનીના સંચાલક મંડળ બધાએ ભેગા મળી નક્કી કરશે કોને કેટલા શેર આપવા. કેટલા મુદ્દામાં? પાંચમા મુદ્દામાં. છઠ્ઠા મુદ્દામાં ફાળવણી માટે નક્કી કરેલા આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદાર વચ્ચે નક્કી કરેલા શેરની શું કરી? પાંચમા મુદ્દામાં ફાળવણી કોને કેટલા શેર આપવા એ નક્કી કર્યું. છઠ્ઠા મુદ્દા મુજબ એને ફાળવણી કરી દીધી. સાતમા મુદ્દામાં ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. ક્લિયર?
પણ આ રજિસ્ટર દ્વારા જે કંઈ પણ નક્કી થયું હતું કોને કેટલા શેર આપવા એમ છઠ્ઠા મુદ્દામાં શેરની ફાળવણી કરી દીધી. સાતમા મુદ્દામાં એ ફાળવણીનું પત્રક તૈયાર કરી અને માન્ય શેર બજાર અને સેબીને આપવામાં આવે છે. આઠમા મુદ્દામાં ડિપોઝિટરી દ્વારા અરજદારના ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે અને ડિપોઝિટરી તેમજ માન્ય શેર બજાર દ્વારા અરજદારને મંજૂર થયેલ કે નામંજૂર થયેલ શેર અંગે કાં તો SMS અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આખી વિધિ હું રિપીટ કરું છું. શેર વહેંચણીની વિધિ આઠ મુદ્દા. પહેલા મુદ્દામાં જે આસબા પ્રક્રિયા દ્વારા અરજી થયેલી હોય તો અરજદારના બેંક ખાતામાં નાણાં બ્લોક કરવા અને આવેલ અરજી સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. મુદ્દા નંબર બે, સિન્ડિકેટ મેમ્બર અરજદારનું નામ, સરનામું, શેરની વિગત, રકમ, સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપેટ નંબર, ડિમેટ ખાતા નંબર આ બધી જ બધું ઇલેક્ટ્રોનિક બિલિંગ સિસ્ટમમાં ભરે છે. મુદ્દા નંબર ત્રણ મુજબ સિન્ડિકેટ મેમ્બર આવેલી અરજીની તમામ માહિતી ભણા રજિસ્ટ્રારને સોંપે છે. મુદ્દા નંબર ચાર મુજબ ભણા રજિસ્ટ્રાર આવેલી અરજીનું વર્ગીકરણ કરે છે. મુદ્દા નંબર પાંચમાં લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, ભણા રજિસ્ટ્રાર, સેક્રેટરી, સંચાલક મંડળ આ બધાએ ભેગા મળીને કોને કેટલા શેર આપવા એની નીતિ નક્કી કરે છે. છઠ્ઠા મુદ્દા મુજબ શેરની ફાળવણી કરવામાં આવે છે. સાતમા મુદ્દા મુજબ શેર બજારને શું કરવામાં આવે છે તો કે જાણ પત્રક તૈયાર કરી, શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી શેર બજારને જાણ કરવામાં આવે છે. અને આઠમા મુદ્દા મુજબ અરજદારના ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે અને એના બેંક ખાતામાંથી નાણાં ઉધાર કરવામાં આવે છે. શેર મંજૂર થયા કે નામંજૂર થયા એની જાણ SMS કે ઈમેલ દ્વારા કરવામાં આવે છે અને લીડ મેનેજર શેરની નોંધણી કરવાની પ્રક્રિયા આગળ હાથ ધરે છે. ક્લિયર આઠ મુદ્દા. શેર વહેંચણીની વિધિ રિપીટ કરું છું. મુદ્દા નંબર એક, આસબા મુજબ બ્લોક નાણાં જે છે એ બ્લોક કરવા અને બધી માહિતી સિન્ડિકેટ મેમ્બરને આપી. મુદ્દા નંબર બે, સિન્ડિકેટ મેમ્બર દરેક માહિતી ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે. મુદ્દા નંબર ત્રણ, સિન્ડિકેટ મેમ્બર આવેલ અરજીની માહિતી ભણા રજિસ્ટ્રારને આપે. મુદ્દા નંબર ચાર, ભણા રજિસ્ટ્રાર આવેલ અરજીનું વર્ગીકરણ કરશે. મુદ્દા નંબર પાંચ, સિન્ડિકેટ મેમ્બર, લીડ મેનેજર, ભણા રજિસ્ટ્રાર, સેક્રેટરી, સંચાલક મંડળ બધા ભેગા મળી અને કોને કેટલા શેર આપવા એ નક્કી કરશે. છઠ્ઠા મુદ્દા મુજબ શેર આપશે. સાતમા મુદ્દા મુજબ શેર બજારને જાણ કરશે. આઠમા મુદ્દા મુજબ જેના શેર નામંજૂર થયા કે મંજૂર થયા એ અરજદારને જાણ કરશે. ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે. SMS કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે અને લીડ મેનેજર શેરની નોંધણી માટેની પ્રક્રિયા આગળ ધરે છે. ક્લિયર? ચાલો આ રીતે આપણે શેર અરજીની વિધિ પણ પૂરી કરી અને શેર વહેંચણીની વિધિ પણ પૂરી કરી. હવે આપણે ભણીએ છીએ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ 14 મુદ્દા છે. શેર વહેંચણી અંગેના કાયદેસરને જોગવાઈ કયો તોય ભલે, કાયદેસરના નિયંત્રણ કયો તોય ભલે. ક્લિયર? ચાલો શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણ અને જોગવાઈ. કંપની વટાવતી શેર બહાર પાડી શકે નહીં, પહેલો મુદ્દો યાદ રાખજો. 14 મુદ્દા, કંપની વટાવતી શેર બહાર પાડી શકે નહીં. બે, કુલ બહાર પાડે શેરના 10% શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવા. આ ભણી ગયા છે. એક, વટાવતી બહાર પાડી શકે નહીં. કેટલા ટકા? તો કે 10%. કોના માટે? તો કે છૂટક રોકાણકારો માટે. શું રાખવું? તો કે અનામત. ક્લિયર? બે મુદ્દા. ત્રણ, અરજી આસબા દ્વારા થઈ શકે, એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક એમાઉન્ટ દ્વારા થઈ શકે. કારણ કે જેટલા શેર માટે અરજી કરી હોય એટલા નાણાં અરજદારના બેંક ખાતામાં શું કરવા પડે? બ્લોક કરવા પડે. ત્રણ મુદ્દા ક્લિયર. એક, વટાવતી બહાર પાડી શકે નહીં. કેટલા ટકા અનામત? તો કે 10%. અરજી કરી તે? તો કે આસબા દ્વારા જ તે. ચાર, ભરણું ખુલ્લું મૂક્યાની તારીખથી 10 દિવસમાં અંદર અરજી સ્વીકારવી. તો અરજી સ્વીકારવાનો સમય કેટલા દિવસ? તો કે 10 દિવસ. યાદ રાખજો, MCQ. 10% પણ MCQ જ છે. ફરીથી, કંપની વટાવતી બહાર પાડી શકે? તો કે ના. બરોબર. ત્યારબાદ, કેટલા ટકા અનામત? તો કે 10% છૂટક રોકાણકારો માટે અનામત રાખવાના. પછી આગળ, અરજી આસબા દ્વારા જ તે. પછી કેટલા દિવસમાં અરજી સ્વીકારવાની? તો કે 10 દિવસમાં અરજી સ્વીકારવાની. પાંચ, અરજદારનું ડિમેટ ખાતું હોવું જરૂરી છે, શેર ડિમેટ ખાતામાં જ જમા થશે. કયું ખાતું હોવું જરૂરી છે? તો કે ડિમેટ ખાતું હોવું જરૂરી છે. ફરીથી, એક, વટાવતી બહાર ન પાડી શકે. બે, 10% શેર જે છે એ છૂટક રોકાણકારો માટે અનામત રાખવાના. ત્રણ, આસબા દ્વારા જ અરજી થઈ શકે, 10 દિવસમાં જ અરજી કરવાની, ડિમેટ ખાતું હોવું જરૂરી છે કારણ કે ડિમેટ ખાતામાં જ શેર જમા થશે. છ,
बहार पड़ेल शेर ना ओछा मा ओछा 90% शेर माटे अरजी मळवी जोईए। जो तेनाथी ओछी अरजी मळे तो कंपनी शेर वेचणी करी शके नहीं। तो प्रश्न पूछे लघुत्तम भरणू केटला टका भरावू जोईए, तो के 90%। मानो के 100 शेर बहार पड़ा तो 90 शेर नी अरजी ओछा मा ओछी आवी जोईए, जो न आवे तो शेर नी वेचणी थई शके नहीं। एक, पटावथी बहार न पाड़ी शके। बे, 10% शेर छूटक रोकाणકારો માટે अनामत आसबा प्रमाणे તે અરજી કરવાની, 10 દિવસમાં જ સ્વીકારવાની, ડીમેટ ખાતું હોવું જોઈએ, 90% અરજી ભરાવી જોઈએ। ક્લિયર? આગળ, સેબીના નિયમનું પાલન કરતી કંપની ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા જ શેર બહાર પાડી શકે। જે કંપની સેબીના નિયમનું પરફેક્ટ પાલન કરતી હોય એ કંપની માત્ર ને માત્ર બુક બિલ્ડિંગ દ્વારા જ શેર બહાર પાડી શકે। તો બુક બિલ્ડિંગ કોને કહેવાય? कंपनी जारे बहार पड़ेल शेर नो भाग अगाउ थी नक्की न करे अने कंपनीए नक्की करेल न्यूनतम अने महत्तम भाव वच्चे जे भावे सौथी वधारे बीड मळे ते भावे शेर बहार पाड़वामां आवे तेने बुक बिल्डिंग कहे। न समझाणू, समझावु छु। कंपनी विज्ञापन पत्र में 100 रुपया लखी नाखे तो कई प्रश्न ज नथी, परंतु कंपनी कोई शेर नो भाव ओछा में ओछा 150 रुपया अने वधु में वधु 250 रुपया नक्की करे छे। कंपनीना शेरनो भाव 150 થી 250, આમાં જે લોકો જે વધુ ભાવે અરજી કરશે એ ભાવે શેર બહાર પાડશે। માનો કે મોટા ભાગના લોકોએ 220 રૂપિયાના ભાવે શેર ખરીદવાનું વિચારે છે। કેટલા રૂપિયાના ભાવે? તો મોટા ભાગના લોકો 220 રૂપિયાના ભાવે શેર ખરીદવા માટે તૈયાર છે, તો 220 રૂપિયાના ભાવે શેર બહાર પાડશે તો એને બુક બિલ્ડિંગ કહેવાય। જે ભાવે સૌથી વધુ અરજી આવે એને બુક બિલ્ડિંગ કહેવાય। અગાઉથી કંપની શેરનો ભાવ નક્કી ન કરે, ઓછામાં ઓછો વધુ ને વધુ ભાવ લોકોને આપી દે, એની વચ્ચે તમારા લોકોએ જે લોકો ખરીદવા હોય જે ભાવે એ માટે અરજી કરો, તો મોટાભાગના લોકોએ 220 રૂપિયા અરજી કર્યા છે તો એને બુક બિલ્ડિંગ કહેવાય। આગળ, કંપની શેરના ભાવ નક્કી કરીને શેર બહાર પાડે તો વિજ્ઞાપન પત્ર છે જ તે, અને બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડે તો સેબી પાસે અગાઉથી મંજૂરી મેળવવી પડે। જો અગાઉથી 100 રૂપિયા ભાવ નક્કી જ છે તો વિજ્ઞાપન પત્ર છે જ તે, પણ ભાવ નક્કી નથી, લોકો પાસેથી ભાવ મંગાવવા છે તો બુક બિલ્ડિંગની પ્રક્રિયા તો એ સેબીના નિયમ મુજબ હોય તો સેબીની મંજૂરી મેળવવી પડે। ચાલો, એક, વટાવતી બહાર પાડી શકે? તો કે નહીં। કેટલા ટકા અનામત? તો કે 10% અનામત આપવાનું, બરાબર। પછી બી 3 નંબર શું હતો? તો કે આસપાસ દ્વારા જ અરજી થઈ શકે। 4 10 દિવસમાં અરજી થઈ શકે। 5 લઘુત્તમ ભરણું જે છે એ 90% ભરાવવું જોઈએ। ક્લિયર? અરજદાર પાસે ડિમેટ ખાતું હોવું જોઈએ, સેબીના નિયમનું પાલન કરે તો બુક બિલ્ડિંગ પ્રમાણે હોય, વિજ્ઞાપન પત્ર બહાર પડે તો કંઈ છે જ નહીં, જો બુક બિલ્ડિંગ પ્રમાણે બહાર પાડવું હોય તો સેબીની મંજૂરી મેળવવી પડે। આગળ, બહાર પાડેલ શેરની દાસ્તિક એટલે મૂળ કિંમતના ઓછામાં ઓછા 5% રકમ MCQ છે। શેર અરજી સાથે મંગાવવી, કેટલા ટકા રકમ મંગાવવી? 5% રકમ શેર અરજી સાથે જ મંગાવવામાં આવે છે। બીજું, શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ કંપનીએ, ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ, વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણું કેટલું છે એનો ઉલ્લેખ કરેલો હોવો જોઈએ, અને સેબીના નિયમનું ધારાધોરણ પ્રમાણે પાલન થવું જોઈએ। ક્લિયર? ફરીથી મુદ્દા રિપીટ કરીએ। 1, કંપની વટાવથી બહાર ન પાડી શકે। 10% શેર છૂટક રોકાણકારો માટે અનામત આપવાના છે, આસબા પ્રમાણે તે અરજી, 10 દિવસમાં જ અરજી, બરાબર, ડિમેટ ખાતું હોવું જોઈએ, 90% અરજી આવવી જ જોઈએ, બુક બિલ્ડિંગની સેબીના નિયમનું પાલન કરે તો બુક બિલ્ડિંગ પ્રમાણે અરજી, એના માટે સેબીની મંજૂરી લેવી પડે, ઓછામાં ઓછા 5% રકમ શેર અરજી સાથે મંગાવવા જ જોઈએ, શેર બજાર સાથે સમજૂતી હોવી જોઈએ, ડિપોઝિટરી પાર્ટિસિપેટ સાથે સમજૂતી હોવી જોઈએ, આ ઉપરાંત વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ, અને સેબીના નિયમનું પાલન કરવું જોઈએ। અને 14મો મુદ્દો 1 માર્કનો સવાલ છે, જો જાહેર ભરણામાં સ્થાપકો શેર ખરીદે, કંપની જે શેર બહાર પાડે છે એ શેરમાં એ જ શેર જો કંપનીના સ્થાપકો દ્વારા ખરીદવામાં આવે તો જ્યાં સુધી સેબી મંજૂરી ન આપે ત્યાં સુધી સ્થાપકો એ શેરનું વેચાણ કરી શકે નહીં। કોઈ સંચાલક શેર ખરીદે છે તો સેબી જ્યાં સુધી મંજૂરી ન આપે ત્યાં સુધી સંચાલક એ શેર વેચી શકે નહીં, એના શેર લોક થઈ જાય, એને લોક ઇન પીરિયડ કહેવાય। જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકાય નહીં, જેને લોક ઇન પીરિયડ કહેવાય। 1 માર્કનો સવાલ છે। ક્લિયર? 14 મુદ્દા: 1, કંપની વટાવતી શેર બહાર પાડી શકે નહીં. 2,
10% શેર છૂટક રોકાણ કરવા માટે અનામત આસબા દ્વારા તે અરજી કરવાની 10 દિવસમાં અરજી કરવાની ડિમેટ ખાતું હોવું જોઈએ લઘુત્તમ ભરણામાં 90% રકમ ભરાઈ જવી જોઈએ સેબીના નિયમનું પાલન કરે તો બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા થવી જોઈએ વિજ્ઞાપન પત્ર હોય તો કાંઈ પ્રશ્ન નથી બુક બિલ્ડિંગ હોય તો સેબીને મંજૂરી મેળવવી પડે મૂળ કિંમતના 5% રકમ શેર અરજી સાથે મંગાવવા પડે શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ ડિપોઝિટરી પાર્ટિસિપેટ સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ સેબીના નિયમનું પાલન થયેલું હોવી જોઈએ લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ વિજ્ઞાપન પત્રમાં થયેલો હોવો જોઈએ અને જો કંપનીના સંચાલકો દ્વારા શેર ખરીદવામાં આવે તો સેબી નક્કી કરેલી સમય મર્યાદા સુધી વેચી શકે નહીં તેને લોક ઇન પીરિયડ કહેવામાં આવે છે તો આ હતા શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો ક્લિયર તો આજના લેક્ચરમાં આપણે 2 ટોપિક ભણ્યા એક શેર વેચણીની વિધિ બરોબર અને શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો તો શેર વેચણી વિધિના કેટલા મુદ્દા હતા 8 તો વિધિનો અર્થ શું હતો તો કે કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા એટલે જ શેર વેચણી એના કેટલા મુદ્દા હતા 8 પહેલા મુદ્દામાં નાણાં બ્લોક કરવા અને સિન્ડિકેટ મેમ્બરને અરજી આપવી બીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર આવેલ અરજીની સંપૂર્ણ વિગત ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરશે ત્રીજા મુદ્દામાં સિન્ડિકેટ મેમ્બર બધી વિગત ભણા રજિસ્ટ્રારને આપશે હવે કામ આવ્યું ભણા રજિસ્ટ્રારનું તો ભણા રજિસ્ટ્રાર એનું વર્ગીકરણ કરશે વર્ગીકરણ કર્યા પછી ભણા રજિસ્ટ્રાર લીડ મેનેજર સિન્ડિકેટ મેમ્બર સેક્રેટરી અને સંચાલક મંડળ ભેગા મળીને નક્કી કરશે કોને કેટલા શેર આપવા એ પ્રમાણે 6ઠા મુદ્દામાં શેરની ફાળવણી કરવી 7ના મુદ્દામાં શેર બજારને માહિતી આપવી 8મા મુદ્દામાં અરજદારને શેર મંજૂર કે નામંજૂર થયા એની જાણ કરવી SMS કે ઈમેલ દ્વારા અને ડીમેટ ખાતામાં શેર જમા કરાવવા અને બેંક ખાતામાંથી નાણાં ઉધાર કરવા અને કંપનીના ખાતામાં જમા કરાવવા અને લીડ મેનેજર શેરની મંજૂરી માટેની પ્રક્રિયા આગળ હાથ ધરે છે પછી આપણે ભણ્યા શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણ કેટલા મુદ્દા હતા 14 ચાલો પહેલા મુદ્દા વટાવથી બહાર પાડી શકે નહીં 10% શેર છૂટક રોકાણકારો માટે અનામત રાખવાના આસબા પ્રમાણે અરજી કરવાની 10 દિવસમાં જ સ્વીકારવાની ડીમેટ ખાતું હોવું જોઈએ લઘુત્તમ ભણાને 90% રકમ ભરાઈ જવી જોઈએ સેબીના નિયમનું પાલન કરે તો બુક બિલ્ડિંગની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ એના માટે સેબીની મંજૂરી લેવી પડે મૂળ કિંમતના 5% રકમ શેર અરજી સાથે મંગાવવા પડે કંપની શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ ડિપોઝિટરી પાર્ટિસિપેટ સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ થવો જોઈએ સેબીના ધારાધોરણનું પાલન થવું જોઈએ અને જો સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો સેબી નક્કી કરે તે સમય સુધી વેચી શકે નહીં તેને લોક ઇન પીરિયડ કહેવામાં આવે છે તો આજના લેક્ચરનું હોમવર્ક લખી લો શેર વેચણીનો અર્થ 3 વખત શેર વેચણીની વિધિ ડિટેલમાં 1 વખત 8 મુદ્દા અને શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો એ પણ તમારે ડિટેલમાં 14 મુદ્દા 1 વખત લખવાના છે તો ક્લિયર આ સાથે આપણે ધોરણ 12 વિષય SPCC ભાગ નંબર 2 ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડવાનો ટોપિક નંબર 2 શેર વેચણીની વિધિની સમગ્ર પ્રક્રિયા પૂરી કરીએ છીએ તો શેર અરજીની વિધિ આની પહેલા ભણ્યા આ લેક્ચરમાં શેર અરજીની વિધિ ભણ્યા અને શેર વેચણી અંગે કાયદેસરના નિયંત્રણ ભણ્યા હવે પછીના લેક્ચરમાં આપણે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી ભણીશું ક્લિયર એના માટે બેસ્ટ ઓફ લક એન્ડ જય હિન્દ જય ભારત